हेलो फ्रेंड्स, 303 इंट्रोडक्शन टू अल्गोरिदम सब्जेक्टनी अंदर फर्स्ट ऑफ ऑल तमारू स्वागत छे। आजना लेक्चरनी अंदर आपणे फंडामेंटल्स ऑफ एनालिसिस फ्रेमवर्क जे अल्गोरिधमनो कॉन्सेप्ट छे, वाय वी यूज अल्गोरिधम एंड थियोरिटिकल एनालिसिस प्रोसेस। फर्स्ट ऑफ ऑल एक क्वेश्चन अपना माइंड नी अंदर थाय कि मित्रों एनालिसिस केम जरूरी छे। कोई पण प्रॉब्लम होय एना सॉल्यूशन माटे जे एनालिसिस फ्रेमवर्क यूज करवामां आवे छे तो ए केम जरूरी छे। वाय वी रिक्वायर एनालिसिस फ्रेमवर्क इफ एनी प्रॉब्लम, एनी कॉम्प्यूटेशनल प्रॉब्लम। ओके, सो आई क्लियर दिस थॉट एंड स्टार्टअप द लेक्चर। ओके फ्रेंड, तो फर्स्ट ऑफ ऑल अल्गोरिधमनी जे एनालिसिस प्रोसेस छे ए थियोरिटिकल पोर्शन छे। इन थियोरिटिकल एनालिसिस ऑफ अल्गोरिधम केवी प्रोसेस छे, थियोरिटिकल, कॉम्प्यूटेशनल प्रोसेस नथी मित्रों। प्रोग्राम डेवलपिंग करिए छे आपणे जे लॉजिक साथे, तो ए जे कॉन्सेप्ट अने जे एनालिसिस फ्रेमवर्क छे, तो एनालिसिस फ्रेमवर्क मीन्स के एनालिसिस कोई पण प्रॉब्लमनू होय तो ए थियोरिटिकल कॉन्सेप्ट छे। इट इज कॉमन टू एस्टिमेट देर कॉम्प्लेक्सिटी इन असिम्प्टोटिक सेंस। जे पण कॉमन प्रॉब्लम छे, प्रॉब्लम एनू सॉल्यूशन આપણે કોમન અધરવાઇઝ એસ્ટિમેટ જે એની કોમ્પ્લેક્સિટી છે એને ધારીને કરીએ છીએ એનું સોલ્યુશન મેળવવા માટે। એક્ઝામ્પલ તરીકે મેથેમેટિક્સની અંદર ના 8, 9, 10, 11, 12માં મેથેમેટિક્સ તમે સ્ટડી કર્યું હશે, તો જ્યારે કોઈ વેરિયેબલની વેલ્યુ આપણે ટેસ્ટિંગ પર્પઝ પર જે પ્રોગ્રામ ડેવલપ કરીએ છીએ, રાઈટ, તો મેથ્સની અંદર પણ એ ટેકનિક યુઝ કરતા હતા કે કોઈ વેલ્યુ ધારી દેવામાં આવતી હતી, સપોઝ કરીને, એન્ડ એ વેલ્યુ સાથે કોમ્પ્યુટેશનલ આખી પ્રોસેસ છે એ ફૂલફિલ કરીને આપણે રિઝલ્ટ મેળવતા હતા। ઓકે, તો એવી જ રીતે જે કમ્પ્યુટર સિસ્ટમની અંદર જે કોમ્પ્યુટેશનલ પ્રોબ્લેમ્સ છે, શોર્ટિંગ, સર્ચિંગ, રાઈટ, જે આગળ આપણે જોયા હતા, ઘણા બધા પ્રોબ્લેમ છે જેનું સોલ્યુશન આપણે કરીએ છીએ અલ્ગોરિધમની મદદથી, તો એ જે પ્રોબ્લેમ છે, કોમ્પ્લેક્સિટી છે જે પણ પ્રોબ્લેમની, એમાં કોમન જે એસ્ટિમેટ વેલ્યુ છે એ એસ્ટિમેટ વેલ્યુ સ્ટોર કરાવીને એ પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવીએ છીએ મિત્રો। તો એક્ઝામ્પલ તરીકે જોઈએ, ટુ એસ્ટિમેટ ધ કોમ્પ્લેક્સિટી ફંક્શન ફોર આર્બિટરી લાર્જ ઇનપુટ, જો તમારે લાર્જ ઇનપુટ જે ડેટા ઇન્સર્શન કરવાના છે, ઓકે, તો એ ઇનપુટ સાઇઝ લાર્જ છે। ધ ટર્મ એનાલિસિસ ઓફ અલ્ગોરિધમ વોઝ કોઇન્ડ બાય ડોનાલ્ડ નૂથ। એનાલિસિસ ઓફ અલ્ગોરિધમ જે ટર્મ છે એ ડોનાલ્ડ નૂથ નામની વ્યક્તિ દ્વારા સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું હતું। અલ્ગોરિધમ એનાલિસિસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ કોમ્પ્યુટેશનલ કોમ્પ્લેક્સિટી થિયરી। અલ્ગોરિધમનું એનાલિસિસ એ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોમ્પ્યુટેશનલ કોમ્પ્લેક્સિટી થિયરીનો, ઓકે, વિચ પ્રોવાઈડ થિયરિટિકલ એસ્ટિમેશન ફોર ધ રિક્વાયર રિસોર્સિસ ઓફ ધ અલ્ગોરિધમ ટુ સોલ્વ અ સ્પેસિફિક કોમ્પ્યુટેશનલ પ્રોબ્લેમ। એક્ઝામ્પલ તરીકે એક નોર્મલ ઇન્ટીજર જે વેલ્યુ છે પ્રોગ્રામની અંદર આપણે ડેટા સ્ટોર કરાવવા માટે જે ઇન્ટીજર વેલ્યુ
અક્વાયર છે, આપણને જરૂરી છે. તો એ જે વેલ્યુ સ્ટોર થાય છે મિત્રો મેમરીની અંદર, તો જે ફિક્સ સાઇઝ કન્ટેન્ટ થાય છે મેમરીની અંદર, મેમરી બ્લોક જનરેટ થાય છે. કોઈ પણ પ્રોગ્રામ તમે ડેવલપ કરતા હો તો પ્રોગ્રામની અંદર જે પણ પ્રોગ્રામનું પરફોર્મન્સ છે એના પર બે બાબતો બહુ જ અફેક્ટ કરતી હોય છે. એક તો જે ઇનપુટ ડેટા નાખવાના છે એની સાઇઝ કેટલી છે, ધેન રનિંગ ટાઈમ, તમે જે પ્રોગ્રામ ડેવલપ કર્યો એ મિત્રો કેટલો ટાઈમ પ્રિફર કરશે, રાઈટ? તો અને થર્ડ થિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મેમરીની અંદર કયા લોકેશન ઉપર એ ડેટા સ્ટોર થાય છે અને કેટલી સાઇઝ એ જે ડેટાની છે એ રિક્વાયર છે મેમરીની અંદર. There are three things are most important. So, algorithm analysis is an important part of computational complexity theory, which provide theoretical estimation for required resources of algorithm to solve specific computational problem. તમારે કોઈ પણ specific કમ્પ્યુટેશનલ પ્રોબ્લેમ હોય એનો સોલ્યુશન મેળવવું હોય તો એના માટેના જે રિક્વાયર રિસોર્સિસ કહી શકાય અલ્ગોરિધમ પ્રોગ્રામ માટેના, તો એ રિસોર્સિસ કયા છે? ફર્સ્ટ વન તો એઝ અ પ્રોબ્લેમ એન્ડ સોરી રિસોર્સિસ કયા કયા? ટાઈમ એન્ડ મેમરી. મેમરી એન્ડ ટાઈમ, મેમરીની અંદર જ્યાં ડેટા સ્ટોર થશે એ, અને એ જે પ્રોગ્રામ ડેવલપ કર્યો છે એ પ્રોગ્રામ કેટલા ટાઈમની અંદર તમને જે ઇનપુટ ડેટા ઇન્સર્ટ કરાવે એનું રિઝલ્ટ આપશે. તો મોસ્ટ અલ્ગોરિધમ ડિઝાઇન ટુ વર્ક વિથ અ ઇનપુટ ઓફ આર્બિટરી લેન્થ. ઉપર તમારો ફર્સ્ટ ટોપિક તમને દેખાઈ રહ્યો છે કે મેઝરિંગ એઝ ઇનપુટ સાઇઝ. ઓકે, તો એનાલિસિસ ઓફ અલ્ગોરિધમ ઇઝ ધ ડિટર્મિનેશન ઓફ ધ અમાઉન્ટ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ રિસોર્સિસ રિક્વાયર્ડ ટુ એક્ઝિક્યુટ ઇટ. કોઈ પણ કમ્પ્યુટેશનલ પ્રોબ્લેમ છે એની કોમ્પ્લેક્સિટી કેવી રીતે ફાઇન્ડ કરી શકાય છે? તો અમાઉન્ટ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ રિસોર્સિસ રિક્વાયર ટુ એક્ઝિક્યુટ ઇટ. બે રિસોર્સિસ ખૂબ જ મહત્વના છે કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશન માટે. કયા કયા? એક ફર્સ્ટ વન છે સ્પેસ રિસોર્સિસ, સેકન્ડ વન છે ડિટર્મિનેશન ઓફ અમાઉન્ટ ઓફ ધ ટાઈમ. યુઝવલી ધ ઇફિશિયન્સી ઓફ રનિંગ ટાઈમ ઓફ An algorithm is stated as a function relating the input length to the number of steps known as a time complexity and volume of memory known as a space complexity. Okay? So, two complexity obviously measuring karvama ava chhe. Algorithm analysis measures મેઝરિંગ સ્પેસ કોમ્પ્લેક્સિટી, મેઝરિંગ ટાઈમ કોમ્પ્લેક્સિટી, ઇનપુટ સાઇઝ, કમ્પ્યુટિંગ ઓન બેઝ કેસ, એવરેજ કેસ એન્ડ વર્સ કેસ, એન્ડ કમ્પ્યુટિંગ ઓર્ડર ઓફ ગ્રોથ ઓફ અલ્ગોરિધમ. તો જે એનાલિસિસ કરવામાં આવે છે થિયોરિટિકલ, જે કમ્પ્યુટેશનલ પ્રોબ્લેમ છે તો એને મેઝર કરવા માટેની આ ટેકનિક તમને પ્રોવાઈડ કરેલી છે કે સૌથી પહેલાં કેટલી સ્પેસ રિક્વાયર છે. જે પણ ડેટા પ્રોગ્રામ સ્ટોર થવાનો છે એ મેમરીની અંદર કેટલી સ્પેસ એના માટે રિક્વાયર છે. સેકન્ડ થિંગ, ટાઈમ કોમ્પ્લેક્સિટી, કે જે ઓપરેશન આપણે પ્રોગ્રામની અંદર પરફોર્મ કરાવીએ છીએ તો એનું એક્ઝિક્યુશન કેટલો ટાઈમ રિક્વાયર છે, સીપીયુ માટે કેટલો ટાઈમ એને અલોકેટ કરવામાં આવશે.
થર્ડ વન, તમે જે પ્રોગ્રામ ડેવલપ કર્યો કમ્પ્યુટેશનલ પ્રોબ્લેમના સોલ્યુશન માટેનો, તો એની જે ઇનપુટ સાઇઝ છે એ પણ તે અફેક્ટ કરશે. ઓકે, એન્ડ એ જે પ્રોબ્લેમનું રિઝલ્ટ આપણને કાં તો બેઝ કેસ, કાં તો એવરેજ કેસ, અધરવાઇઝ વર્સ્ટ કેસ, થ્રી કેસમાં રિઝલ્ટ આપણને પ્રોવાઈડ થાય છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો, વોટ ઇઝ નીડ ફોર એનાલિસિસ, એનાલિસિસની જરૂર કેમ ઊભી થઈ, એ તો થિયોરેટિકલ પોર્શન છે. અને એનાલિસિસની જરૂરિયાત કેમ છે, જે પણ કમ્પ્યુટેશનલ પ્રોબ્લેમ છે, સોર્ટિંગ, સર્ચિંગ, જે મેઝરિંગ કરવામાં આવે છે, ઓકે, તો એનાલિસિસની જરૂરિયાત કેમ ઊભી થઈ, નીડ ફોર એનાલિસિસ વોટ, વેન વી હેવ અ પ્રોબ્લેમ ટુ સોલ્વ, ધેર મે બી સેવરલ સુટેબલ અલ્ગોરિધમ અવેલેબલ. વી વુડ ઓબ્વિયસલી લાઈક ટુ ચૂઝ બેઝ કેસ. ઓકે, તમારી સામે અહીંયા જે અલ્ગોરિધમ ડિઝાઇન ટેકનિક છે એ પ્રોવાઈડ કરેલી છે, ડિવાઈડ એન્ડ કોન્કર, ગ્રીડી અપ્રોચ, ડાયનેમિક પ્રોગ્રામિંગ, બ્રાન્ચ એન્ડ બાઉન્ડ, બેક ટ્રેકિંગ એન્ડ રેન્ડમાઇઝ અલ્ગોરિધમ. ઓકે, તો આ અલ્ગોરિધમ ડિઝાઇન ટેકનિક છે કે જેની મદદથી કોઈ પણ કોમ્પ્યુટેશનલ જે પ્રોબ્લેમ છે એની કોમ્પ્લેક્સિટી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો હવે આપણે જે ટોપિક જોઈ રહ્યા છીએ કે વાય વી નીડ એનાલિસિસ, વી નીડ એનાલિસિસ ઓફ અલ્ગોરિધમ એન્ડ હાઉ ટુ ચૂઝ બેટર અલ્ગોરિધમ ફોર પર્ટિક્યુલર પ્રોબ્લેમ, એઝ વન કોમ્પ્યુટેશનલ પ્રોબ્લેમ કેન બી સોલ્વ બાય ડિફરન્ટ અલ્ગોરિધમ. કોઈ પણ એક જે પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવવા, જે કોમ્પ્યુટેશનલ પ્રોબ્લેમ છે એની કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ કરવા માટે આપણે બેસ્ટ અલ્ગોરિધમ કેમ ચૂઝ કરીએ છીએ, અને એ જે પ્રોબ્લેમના સોલ્યુશન માટે ડિફરન્ટ ડિફરન્ટ અલ્ગોરિધમ જે ટેકનિક છે એને ડિઝાઇન કરવામાં આવેલી છે મિત્રો. બાય કન્સિડરિંગ એન અલ્ગોરિધમ ફોર અ સ્પેસિફિક પ્રોબ્લેમ, વી કેન બીંગ ટુ ડેવલપ પેટર્ન રિકોગ્નાઇઝ સો ધેટ સિમિલર ટાઈપ ઓફ પ્રોબ્લેમ કેન બી સોલ્વ બાય ધ હેલ્પ ઓફ ધીસ અલ્ગોરિધમ. તો ફર્સ્ટ કન્સિડરેશન શું આપેલું છે અલ્ગોરિધમનું, સ્પેસિફિક જે પ્રોબ્લેમ ટાઈપ્સ છે તો એના માટે પેટર્ન ડેવલપ કરવામાં આવી છે. સિમિલર ટાઈપના જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે હેલ્પફુલ થશે આ જે અલ્ગોરિધમ ડિઝાઇન ટેકનિક છે, જે પેટર્ન ડેવલપ કરવામાં આવેલી છે. તો એ પેટર્ન કેમ ડેવલપ કરેલી છે કે જે સિમિલર ટાઈપ્સના કોમ્પ્યુટેશનલ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન એની મદદથી આપણે મેળવી શકીશું. અલ્ગોરિધમ્સ આર ઓફન ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ વન અનધર, થ્રુ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધીસ અલ્ગોરિધમ્સ આર સેમ. અલ્ગોરિધમ જે ડિફરન્ટ ડિફરન્ટ ટેકનિક છે, એક કરતાં બીજું અલ્ગોરિધમના જે ઓબ્જેક્ટિવ છે, તો એ અલ્ગોરિધમના ઓબ્જેક્ટિવ સેમ હોય છે. દરેક અલ્ગોરિધમનો મેઇન એમ શું છે, એના સોલ્યુશન સુધી પહોંચવું અને બેસ્ટ કેસની અંદર રિઝલ્ટ આપણને મળી શકે. તો ફોર એક્ઝામ્પલ, વી નો ધેટ સેટ ઓફ નંબર કેન બી શોર્ટેડ યુઝિંગ ડિફરન્ટ અલ્ગોરિધમ. પ્રોબ્લેમ છે ને સોર્ટિંગનો, તો સોર્ટિંગનો પ્રોબ્લેમ જે છે સોલ્વ કરવા માટે ઘણા બધા અલ્ગોરિધમ ડેવલપ કરેલા છે મિત્રો. ઓકે, તો પ્રોબ્લેમ તો એક જ છે, શોર્ટિંગ કરવું, કાં તો એસેન્ડિંગ ઓર્ડરની અંદર, કાં તો ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર. તો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સના શોર્ટિંગ માટે અલ્ગોરિધમ ટેકનિક કેમ ડેવલપ કરવામાં આવી, તો નંબર ઓફ કમ્પેરિઝન પરફોર્મ બાય
वन अल्गोरिदम मे वेरी विथ अदर्स फॉर द सेम इनपुट. दरेके दरेक अल्गोरिदम सेम इनपुट डेटा इन्सर्ट करवामां आवे छे, पण कम्पेरिजन करवामां आवेलू छे. कोनू कम्पेरिजन? कॉम्प्लेक्सिटी, टाइम कॉम्प्लेक्सिटी, जे बीजा अल्गोरिदम साथे केवी रीते जुदू पड़े छे. ओके, एट द सेम टाइम वी नीड टू कैलक्युलेट मेमोरी स्पेस रिक्वायर बाय ईच अल्गोरिदम. एंड जे प्रोग्राम डेवलप करो जे अल्गोरिदमनी मदद थी, तो ए जे अल्गोरिदम मेमरीनी अंदर केटली स्पेस एना माटे कैलक्युलेशन माटे रिक्वायर थशे. दिस इज टू थिंग्स के एक ज प्रॉब्लम छे, मैं एक्जाम्पल लीधु छे, एक ज प्रॉब्लम छे शॉर्टिंग नो. ए शॉर्टिंग ना सॉल्यूशन माटे जे आपणे इनपुट डेटा नाखीशू, तो ए इनपुट साइज सेम छे, पण जे जुदी जुदी डिफरंट मेथड आपणे एक्सेस करीए छीए मित्रो, तो ए मेथडनी मददथी कॉम्प्लेक्सिटी फाइंड करवामां आवे छे, टाइम कॉम्प्लेक्सिटी एंड स्पेस कॉम्प्लेक्सिटी, एंड क्यू अल्गोरिदम बेस्ट परफॉर्म थाय छे, आपणने क्यू अल्गोरिदम नी मदद थी बेस्ट केसनी अंदर रिजल्ट मळे छे. ए ज अल्गोरिदम तमे तमारा प्रॉब्लेमना सॉल्यूशन माटे एक्सेस करशो. एनालिसिस ऑफ अल्गोरिदम इज द प्रोसेस ऑफ एनालाइजिंग द प्रॉब्लम सॉल्विंग कैपेबिलिटी ऑफ द अल्गोरिदम इन टर्म्स ऑफ द टाइम एंड साइज रिक्वायर. एनालिसिस ऑफ अल्गोरिदम प्रोसेस जे छे एने शू कहेवामां आवे छे, प्रॉब्लम सॉल्विंग कैपेबिलिटी नू एनालाइजिंग करवू, टाइम एंड साइज, साइज ऑफ मेमरी फॉर स्टोरेज वाइल इम्प्लीमेंटेशन, एंड हाउएवर द मेन कंसर्न ऑफ एनालिसिस ऑफ अल्गोरिदम इज रिक्वायर टाइम फॉर परफॉर्मन्स. जनरली वी परफॉर्म फॉलोइंग टाइप्स ऑफ अल्गोरिदम, टाइप्स ऑफ एनालिसिस, वर्स्ट केस, बेस केस एंड एवरेज केस. एनालाइजिंग एन अल्गोरिदम हैज कम टू मीन प्रेडिक्टिंग द रिसोर्सिस दैट अल्गोरिदम रिक्वायर. अल्गोरिदम नी जे एनालाइजिंग टेक्निक छे, तो ए टेक्निक माटे जे रिसोर्सिस एक्सेस करीए छे प्रोग्राम माटेना रिसोर्सिस कया कया? बे रिसोर्सिस, टाइम एंड स्पेस. जनरली बाय एनालाइजिंग सेवरल कैंडिडेट अल्गोरिदम फॉर अ प्रॉब्लम, अ मोस्ट एफिशियंट वन कैन बी इजीली आइडेंटिफाई. तो जनरली जे सेवरल कैंडिडेट अल्गोरिदम, सेवरल कैंडिडेट एटले के जे प्रॉब्लम छे, तो एनु इफिशियंट वन कैन बी इजीली आइडेंटिफाई एंड अदर कैन बी नॉट आइडेंटिफाई. घणी वक्त एवं थतुं होय छे, तो एवं सेना कारणे? तो जे टेक्निक छे सॉल्यूशन माटेनी ए पार्ट फॉलोअप करे छे. एनालाइसिस ऑफ अल्गोरिदम इज रिक्वायर्ड टू डिसाइड विच ऑफ द सेवरल अल्गोरिदम इज प्रिफरेबल. जे अल्गोरिदम ने एनालाइज टेक्निक छे, एनालिसिस टेक्निक छे, तो ए जे टेक्निक आपणने शू प्रिफर करे छे के सेवरल जे प्रॉब्लम छे, सेवरल प्रॉब्लम कया अल्गोरिदमनी मददथी तमे बेस्ट सॉल्यूशन मेळवी शकशो. देर आर टू डिफरंट अप्रोचिज टू एनालाइज एन अल्गोरिदम. फर्स्ट वन इम्पेरिकल अप्रोच टू चूजन एन अल्गोरिदम, एंड सेकंड वन थियोरेटिकल अप्रोच
टू चूज एन अल्गोरिदम. फर्स्ट वन जो ये प्रोग्रामिंग डिफरेंट कंपेटिंग टेक्निक एंड ट्राइंग देम ऑन वेरियस इंस्टेंस विथ अ हेल्प ऑफ कंप्यूटर. इम्पेरिकल एटले के पोस्टरियर अप्रोच जे छे अल्गोरिदमनो, तो एने फुलफिल करवो होय तो प्रोग्रामिंग डिफरंट कम्पेटिंग टेक्निक एंड ट्राइंग देम ऑन वेरियस इंस्टंस विथ द हेल्प ऑफ कम्प्यूटर. कम्प्यूटर ने हेल्प नी मदद थी वेरियस जे कम्प्यूटेशनल टेक्निक छे एनो यूज करीने प्रॉब्लम नू सॉल्यूशन मेळवीए छीए. थियोरेटिकल अप्रोच नी वात करीए जेने प्रायर अप्रोच पण कहेवामां आवे छे, तो प्रायर अप्रोच डिटरमाइनिंग मैथेमेटिकली द क्वांटिटी ऑफ रिसोर्सिस नीडेड बाय ईच अल्गोरिदम एज अ फंक्शन ऑफ द साइज ऑफ इंस्टंस कंसिडरेशन. सेकंड जे टेक्निक छे ए टेक्निकनी अंदर जे थियोरेटिकल टेक्निक छे तो एनी अंदर मैथेमेटिकली जे क्वांटिटी आपेली होय छे रिसोर्सिसनी, तो एना साथे अल्गोरिदम ફંક્શન્સ કમ્પ્યુટિંગ કરવામાં આવે છે, એના સાઇઝ અને જે ઇન્સ્ટન્સીસ હોય છે એનું કમ્પ્યુટેશન કરવામાં આવે છે. ઓકે, ધ રિસોર્સિસ ઓફ મોસ્ટ ઇન્ટરેસ્ટ આર કમ્પ્યુટિંગ ટાઈમ, જેને ટાઈમ કોમ્પ્લેક્સિટી કહેવામાં આવે છે, એન્ડ સ્ટોરેજ સ્પેસ, જેને આપણે સ્પેસ કોમ્પ્લેક્સિટીના નામે ઓળખીએ છીએ. The advantage is this approach does not depend on programmer, programming language or computer being used. Prior approach ની અંદર પ્રોગ્રામરની જરૂર હોતી નથી, પ્રોગ્રામિંગની જરૂર હોતી નથી, પ્રોગ્રામિંગ લેંગ્વેજની આપણને કોઈ જરૂર હોતી નથી, એન્ડ ધેન કમ્પ્યુટર સિસ્ટમની પણ રિક્વાયરમેન્ટ હોતી નથી. જે પણ કમ્પ્યુટેશન પરફોર્મ કરવાનું છે એ મેથેમેટિકલ જે ઓપરેશન અને જે રિસોર્સિસ છે એના એક્સેસ દ્વારા આપણે એ કમ્પ્યુટેશન કમ્પ્લીટ કરીએ છીએ. રાઈટ ફ્રેન્ડ, હવે આપણે જોઈએ કે ઇફિશિયન્ટ અલ્ગોરિધમ કયા કયા છે અને એના પછી ઇફિશિયન્ટ અલ્ગોરિધમ પછી આપણે એના જે ક્લાસ પ્રોવાઈડ કરેલા છે, વર્સ્ટ કેસ, બેઝ કેસ, એન્ડ એવરેજ કેસ કોમ્પ્લેક્સિટીને જોઈશું. તો ઇફિશિયન્ટ અલ્ગોરિધમ, એનાલિસિસ ઓફ અલ્ગોરિધમ ઇઝ રિક્વાયર્ડ ટુ મેઝર ધ ઇફિશિયન્સી ઓફ અલ્ગોરિધમ. ફર્સ્ટ ઓફ ઓલ એનાલિસિસ જે પ્રોસેસ છે અલ્ગોરિધમની, તો એના માટે મેઝરિંગ કરવા માટે રિક્વાયરમેન્ટ શું છે? Efficiency of algorithm. Only after determining the efficiency of various algorithm, you will be able to make well-informed decision for selecting the best algorithm to solve particular problem. ચોક્કસ આપણને ખબર પડી જાય કે અલ્ગોરિધમ કયા અલ્ગોરિધમની જરૂરિયાત છે પ્રોબ્લેમના સોલ્યુશન માટે, તો એ અલ્ગોરિધમ આપણે સિલેક્ટ કરીશું ને બેસ્ટ અલ્ગોરિધમ જ આપણે પર્ટિક્યુલર પ્રોબ્લેમ માટે સિલેક્ટ કરીશું કે જેની મદદથી આપણને બેસ્ટ રિઝલ્ટ મળે. વી વિલ કમ્પેર અલ્ગોરિધમ બેઝ ઓન ધેર એક્ઝિક્યુશન ટાઈમ. ઇફિશિયન્સી ઓફ અલ્ગોરિધમ મીન્સ હાઉ ફાસ્ટ ઇટ રન. અલ્ગોરિધમને કમ્પેર કરીશું કોના બેઝ ઓન એક્ઝિક્યુશન ઓફ ટાઈમ. એન્ડ ઇફિશિયન્સી ઓફ અલ્ગોરિધમ મીન્સ હાઉ ફાસ્ટ ઇટ રન્સ, જે પણ અલ્ગોરિધમ છે કેટલું ફાસ્ટલી રન થાય છે, જે પ્રોગ્રામ છે એનું રિઝલ્ટ આપણને કેટલું ફાસ્ટલી કમ્પ્યુટિંગ થઈને મળે છે. ઇફ વી વોન્ટ ટુ મેઝર ધ અમાઉન્ટ ઓફ સ્ટોરેજ, પહેલાં આપણે જે જોયું એ રિસોર્સિસ છે ટાઈમ, જે આપણું અલ્ગોરિધમ છે, જે કમ્પ્યુટેશન પ્રોસેસ છે, એ કમ્પ્યુટેશન પ્રોસેસ કેટલી ઝડપથી કમ્પ્યુટિંગ થઈને આપણને રિઝલ્ટ ઓછા ટાઈમની અંદર
ચોક્કસ રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. અને સેકન્ડ થિંગ છે સ્પેસ. ઇફ વી વોન્ટ ટુ મેઝર ધ અમાઉન્ટ ઓફ સ્ટોરેજ ધેટ એન અલ્ગોરિધમ યુઝીઝ એઝ અ ફંક્શન ઓફ ધ સાઇઝ ઓફ ધ ઇન્સ્ટન્સીસ, ધેર ઇઝ નેચરલ યુનિટ અવેલેબલ બીટ. આપણે કોઈ અમાઉન્ટની અંદર ડેટા સ્ટોર કરવાનો છે તો અલ્ગોરિધમ જુદા જુદા ફંક્શન યુઝ કરશે. કોના? સાઇઝ ઓફ ઇન્સ્ટન્સીસ, એક્ઝામ્પલ તરીકે વેરિયેબલ. ઓકે, તો તમારી જે ટાઈપ આપેલી છે ઇન્ટીજર માટે, વેરિયેબલની જે ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ તો એના માટે મેમરીની અંદર જે ફિક્સ, વન વેરિયેબલ માટે સાઇઝ ફિક્સ છે, એવી જ રીતે કેરેક્ટર માટે પણ ફિક્સ છે. ફ્લોટ વેરિયેબલ માટે સાઇઝ ફિક્સ છે. ઓકે, તો મેમરીની અંદર નેચરલી કયા યુનિટની અંદર ડેટા સ્ટોર કરવામાં આવે છે? બીટ. ધીસ પ્રોબ્લેમ ઇઝ સોલ્વ બાય ધ પ્રિન્સિપલ ઓફ ઇનવેરિયન્સ, વિચ સ્ટેટ ધેટ ટુ ડિફરન્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સેમ અલ્ગોરિધમ વિલ નોટ ડિફર ઇન ઇફિશિયન્સી બાય મોર ધેન સમ મલ્ટીપ્લિકેટિવ કોન્સ્ટન્ટ. હવે પ્રોબ્લેમનું જે સોલ્યુશન મેળવવાનું છે, પ્રિન્સિપલ ઓફ વેરિયન્સ, ઇનવેરિયન્સ એટલે કે જે સ્ટેટ છે ડિફરન્ટ ડિફરન્ટ ઇમ્પ્લિમેન્ટેશન અલ્ગોરિધમનું કરવામાં આવે છે, અને ઇફિશિયન્સી ફાઇન્ડ કરવામાં આવે છે મલ્ટીપ્લિકેટિવ કોન્સ્ટન્ટની મદદથી. ઓકે, સપોઝ દેટ ધ ટાઈમ ટેકન બાય એન અલ્ગોરિધમ ટુ સોલ્વ એન ઇન્સ્ટન્સ ઓફ સાઇઝ એન ઇઝ નેવર મોર ધેન સી એન સેકન્ડ, વેર સી ઇઝ અ સ્યુટેબલ કોન્સ્ટન્ટ. તો અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ આપણે પ્રોપરલી જોઈએ એટલે તમને એનો ખ્યાલ આવે કે જે પણ ઇન્સ્ટ્રક્શન તમારે સોલ્વ કરવાનું છે, રાઈટ? તો એન એટલે કે નંબર ઓફ વેરિયેબલ. એન મીન્સ સપોઝ ટાઈમ ટેકન બાય અલ્ગોરિધમ ટુ સોલ્વ એન ઇન્સ્ટન્સ ઓફ સાઇઝ એન, એટલે કે એન એટલે કે એક વેલ્યુ ધારી દીધી. એન સી ઇઝ અ સ્યુટેબલ કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ વેલ્યુ કેવી હોય? ફિક્સ હોય, આટલા ટાઈમની અંદર એ કમ્પ્લીશન થવું જોઈએ. પ્રેક્ટિકલી સાઇઝ ઓફ ઇન્સ્ટન્સ મીન્સ એની ઇન્ટીજર ધેટ ઇન અ સમ વે મેજર ધ નંબર ઓફ કમ્પોનન્ટ ઇન એન ઇન્સ્ટન્સ. પ્રેક્ટિકલી જોવા જઈએ તો જે ઇન્સ્ટન્સની સાઇઝ છે એ શું હશે? ઇન્ટીજર વેલ્યુ. સમ વે મેજર્સ ધ નંબર ઓફ કમ્પોનન્ટ ઇન એન ઇન્સ્ટન્સ. અને જે બીજા કમ્પોનન્ટ એક્સેસ કરવામાં આવે છે, જે ઇન્સ્ટન્સ એક્સેસ કરવામાં આવે છે, જુદા જુદા ટાઈપના વેરિયેબલનું એક્ઝામ્પલ આપ્યું ને, તો એ તો ફિક્સ છે. ચેન્જ શું થશે? તો સાઇઝ જે છે એ ચેન્જ થશે. શોર્ટિંગ પ્રોબ્લેમને આપણે લઈ લઈએ. તો શોર્ટિંગ પ્રોબ્લેમ, સાઇઝ ઇઝ અ નંબર ઓફ એલિમેન્ટ ટુ બી શોર્ટેડ. શોર્ટિંગની અંદર શું કરવામાં આવે છે પ્રોબ્લેમની અંદર? તો જે પણ ડેટા તમારા પ્રોવાઈડ હોય છે, સાઇઝ ઇઝ નંબર, સાઇઝ જે પણ નંબર એન્ટર તમારે કરાવવાના હોય, 10, 15, 20, 50, 100, 1000, તો એ ડેટાને શોર્ટિંગ કરવાનું છે. ઓકે, ધેન ગ્રાફની વાત કરીએ તો સાઇઝ ઇઝ નંબર ઓફ નોડ. શોર્ટિંગની અંદર નંબર ઓફ લિસ્ટ, જે ડેટા અવેલેબલ હોય છે, ઇન્ટીજર હોઈ શકે છે, કેરેક્ટર પણ હોઈ શકે છે, તો ગ્રાફની અંદર નંબર ઓફ નોડ એન્ડ એજીસ બોથ આર ઇન્વોલ્વ. સમજાય છે? જેમ ડેટા સ્ટ્રક્ચર ચેન્જ થશે એમ એના અલ્ગોરિધમ, એના પ્રોબ્લેમ ડિફરન્ટ પડશે. તો
तो वी से दैट अल्गोरिदम टेक्स अ टाइम इन द ऑर्डर ऑफ एन, इट इज लीनियर टाइप ऑफ अल्गोरिदम। फर्स्ट जे शॉर्टिंग प्रॉब्लम छे, ओके, तो शॉर्टिंग प्रॉब्लम जे टाइम कॉम्प्लेक्सिटी फाइंड करवानी छे, साइज तमने फिक्स आपेली छे, पण ए अल्गोरिदम કેટલા ટાઈમની અંદર જે ડેટા તમારા પ્રોવાઈડ છે એને શોર્ટિંગની અંદર, શોર્ટિંગ ફોર્મની અંદર તમે ગોઠવશો, તો એ જે અલ્ગોરિધમ છે એ લિનિયર ટાઈમ અલ્ગોરિધમ કહેવાય છે. ઇફ એન અલ્ગોરિધમ નેવર ટેક મોર ધેન સી એન સ્ક્વેર સેકન્ડ to solve an instance of size n, we say it take time in the order of cn square. quadratic time algorithm જેને કહેવામાં આવે છે. તો સેકન્ડ તમારું જે ગ્રાફ સિસ્ટમ છે, તો c એટલે કે કોન્સ્ટન્ટ વેલ્યુ, n મીન્સ સાઇઝ, જે એલિમેન્ટ આપેલા છે, જે આઇટમ આપેલા છે એનો સેટ, ઓકે, એન્ડ એ બંનેનું કમ્પોઝિશન થશે. સમ અલ્ગોરિધમ બિહેવ પોલિનોમિયલ, એક્સપોન્સિયલ, ક્યુબિક, લોગરિધમ. તો આ મેથેમેટિકલ કમ્પ્યુટેશનલ ટેકનિક છે એ અલ્ગોરિધમનું સોલ્યુશન મેળવવા માટેની. પોલિનોમિયલ ટેકનિકની વાત કરીએ તો 2^n, અધરવાઇઝ n^k કહી શકાય. એક્સપોનેન્શિયલ c^n, એટલે કે કોન્સ્ટન્ટ ફિક્સ વેલ્યુ આપેલી છે, n નોટ ઇક્વલ ટુ n. ક્યુબિક વેલ્યુ એ જ રીતે ફાઇન્ડ કરવાની હોય તો n^2 એન્ડ 5n^2 સ્ક્વેર પ્લસ n^2. લોગરિધમની વાત કરીએ તો લોગ એન ઓર એન લોગ એન, ઓકે. તો આ જે કમ્પ્યુટેશન છે એ કોના આધારિત આપણને કેવી રીતે સમજમાં આવશે? તો મેથેમેટિકલ કમ્પ્યુટેશનની વાત કરીએ તો મેથેમેટિક્સ ફોર અલ્ગોરિધમ સેટ અનઓર્ડરેડ કલેક્શન ફોર ડિસ્ટિંક્ટ એલિમેન્ટ, ઓર્ડરેડ ફોર્મમાં ડેટા ગોઠવાયેલા નથી એવા ડેટા પર અલ્ગોરિધમ સેટ જે એક્સેસ કરવામાં આવે છે, મેથેમેટિક કમ્પ્યુટેશન થાય છે એની વાત છે. કેન બી રિપ્રેઝન્ટ આઈધર બાય પ્રોપર્ટી ઓર આઈધર બાય વેલ્યુ. બે રીતે એનું રિપ્રેઝન્ટેશન કરવામાં આવે છે, કાં તો એની પ્રોપર્ટી અધરવાઇઝ એની વેલ્યુ. તો ફર્સ્ટ વન છે એની અંદર સેટ કાર્ડિનાલિટી. સેટ કાર્ડિનાલિટીની અંદર શું કરવામાં આવે છે? તો નંબર ઓફ એલિમેન્ટ ઇન અ સેટ ઇઝ કોલ કાર્ડિનાલિટી, અધરવાઇઝ સાઇઝ ઓફ સેટ. સેટ બનાવવો હોય જે એલિમેન્ટ છે એનો, તો નંબર ઓફ એલિમેન્ટ ઇન અ સેટ ઇઝ કોલ કાર્ડિનાલિટી, અધરવાઇઝ સાઇઝ ઓફ સેટના નામે ઓળખીએ છીએ. એન્ડ મેથેમેટિક્સની અંદર એને કેવી રીતે યુઝ કરવામાં આવે છે? ડિનોટ પાઇપ સાઇન એસ, ઓર સમટાઇમ્સ કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે? એન્ડ બ્રેકેટની અંદર એસ, એટલે કે સેટ કાર્ડિનાલિટી જેને કહેવામાં આવે છે. ધ ટુ સેટ હેવ સેમ કાર્ડિનાલિટી ઇફ ધેર એલિમેન્ટ કેન બી પુટ ઇન ટુ વન કરસ્પોન્ડન્સ. It is easy to see that the cardinality of an empty set is zero. Empty set ની cardinality કેવી હશે? Empty set ની અંદર વેલ્યુ હોય ના, તો અહીંયા શું આવશે? 5. મલ્ટી સેટ ની વાત કરીએ તો મલ્ટી સેટ, if we do want to take the number of correspondence member into account, we call the group of multiset.
ગ્રુપિંગની અંદર ડેટા અવેલેબલ હોય. ઓકે, એક્ઝામ્પલ તરીકે કર્લી બ્રેકેટની અંદર અહીંયા 7 7 આપેલા છે, આઇડેન્ટિકલ સેટ જેને કહી શકો છો. ઓકે, 7 એન્ડ 7 7 આર ડિફરન્ટ એઝ અ મલ્ટી સેટ. મલ્ટી સેટ કહેવાય આ વન સેટ દેન અધર સેટ. ઇનફાઇનાઇટ સેટ, અ સેટ કન્ટેન ઇનફાઇનાઇટ એલિમેન્ટ. એક્ઝામ્પલ તરીકે સેટ ઓફ ઇન્ટીજર વેલ્યુ, સેટ ઓફ નેગેટિવ વેલ્યુ એક્સેટ્રા. તો એવી જે વેલ્યુનો જે સેટ હોય એને તમે ઇનફાઇનાઇટ સેટ કહી શકો. એમ્પ્ટી સેટ, એમ્પ્ટી સેટની અંદર કોઈ મેમ્બર કન્ટેન થયેલા હોતા નથી. તો આ રીતે પણ રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે, અધરવાઇઝ આ સિમ્બોલ યુઝ કરવામાં આવે છે. ઓકે, સબસેટ કોને કહેવાય? સબસેટ ફોર ટુ સેટ્સ એ એન્ડ બી, વી સે દેટ એ ઇઝ અ સબસેટ ઓફ બી. એને રાઇટ ડાઉન કેવી રીતે કરવામાં આવે છે? રિટર્ન એ બી ઇફ એવરી મેમ્બર ઓફ સેટ એ ઇઝ ઓલ્સો મેમ્બર ઓફ સેટ બી. તો એને રાઇટ ડાઉન કરવાની મેથડ શું છે? એ મેમ્બર ઓફ સેટ બી. ઓકે, ધેન ઇફ એક્સ નોટ ઇમ્પ્લાઇઝ એ, એક્સ નોટ ઇમ્પ્લાઇઝ બી, પ્રોપર સબસેટ. સેટ એ ઇઝ અ પ્રોપર સબસેટ ઓફ બી. રિટર્ન એ સબસેટ ઓફ બી ઇફ એ ઇઝ સબસેટ ઓફ બી એન્ડ નોટ ઇક્વલ ટુ બી. સબસેટ કરો પણ બીથી ઇક્વલ નથી. અ સેટ એ ઇઝ અ પ્રોપર સેટ ઓફ બી, જે તમે મેથેમેટિક્સની અંદર સ્ટડી કરી ગયા છો. ઓકે, ઇક્વલ સેટ એ ઇક્વલ ટુ બી એ રીતે પણ લખી શકાય, એન્ડ એ ઇક્વલ સેટ ઓફ બી, બી ઇક્વલ સેટ ઓફ એ. પાવર સેટ, લેટ એ બી ધ સેટ ધ પાવર ઓફ એ, રિટર્ન પાવર ઓફ એ ઓર 2 રેઝ ટુ એ ઇઝ ધ સેટ ઓફ ઓલ સબસેટ ઓફ એ. દેટ ઇઝ પી રેઝ ટુ પાવર ઓફ સેટ એ, બ્રેકેટની અંદર બી કોલન બી, પ્રોપર સબસેટ ઓફ એ. અહીંયા એક્ઝામ્પલ તમને પ્રોવાઈડ કરેલું છે કે એની વેલ્યુ અસાઇન કરેલી છે, સેટ જે આપેલો છે 0 એન્ડ 1. તો પાવર સેટ ઓફ એ ઇઝ એમ્પ્ટી સેટ 0 1 0 એન્ડ 1. ઓકે, તો પાવર સેટ ઓફ એ આ રીતે કન્સિડર કરવામાં આવે છે મિત્રો. ઓકે, તો અહીંયા તમને મેથેમેટિકલ જે કમ્પ્યુટેશન કરવામાં આવે છે તો એ ફંક્શન, એની રિલેશનશિપ, સિમેટ્રિક, ઓકે, એ બતાવવામાં આવ્યું છે. આપણે જે મેઇનલી કોન્સેપ્ટ સ્ટડી કરવાનો છે આ ટોપિક્સની અંદર, તો એ છે એનાલિસિસ ફ્રેમવર્ક કેવી રીતે સોલ્યુશન મેળવે છે. કોમ્પ્લેક્સિટી તમારી બે રીતે ફાઇન્ડ કરવામાં આવે છે, સ્પેસ કોમ્પ્લેક્સિટી એન્ડ ટાઈમ કોમ્પ્લેક્સિટી. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ જે 3 કેસીસ કોમ્પ્લેક્સિટીના છે, વર્સ્ટ કેસ, બેસ કેસ એન્ડ એવરેજ કેસ. તો ફર્સ્ટ એનાલિસિસ છે વર્સ્ટ કેસ એનાલિસિસ, સેકન્ડ વન છે એવરેજ કેસ એનાલિસિસ, એન્ડ થર્ડ વન છે બેસ કેસ એનાલિસિસ. ઇન ધ વર્સ્ટ કેસ એનાલિસિસ વી કેલ્ક્યુલેટ અપર બાઉન્ડ ઓન રનિંગ ટાઈમ ઓફ એન અલ્ગોરિધમ. ફરીથી એકવાર મિત્રો, ઇન ધ વર્સ્ટ કેસ એનાલિસિસ વી કેલ્ક્યુલેટ
अपर बाउंड ऑन रनिंग टाइम ऑफ एन एल्गोरिदम. वी मस्ट नो द केस दैट कॉजेस मैक्सिमम नंबर ऑफ ऑपरेशन टू बी एग्जीक्यूटेड. एक केसेस नी अंदर मैक्सिमम नंबर ऑफ ऑपरेशन तमे एक्जीक्यूट करावी सको छो. एग्जाम्पल एज अ लीनियर सर्च, द वर्स्ट केस, द वर्स्ट केस लीनियर सर्च. सर्चिंग ए पण शू छे एक प्रॉब्लम. ओके, तो लीनियर सर्च द वर्स्ट केस हैपन व्हेन द एलिमेंट टू बी सर्च एक्स इन द अबाउ कोड इज नॉट प्रेजेंट इन अ एरे. ओके, एक एरे लीधेलो छे, एनी अंदर आपणे 10 वेल्यू इन्सर्ट करावी छे, पण ए जे 10 वेल्यूमां તમે જે સર્ચિંગ ઓપરેશન પરફોર્મ કરી રહ્યા છો એ ડેટા ઇન્સર્ટેડ નથી, તો આપણને રિઝલ્ટ મળશે ના. એ રિઝલ્ટ કેવું મળશે? એ જે કોમ્પ્લેક્સિટી છે એ શું કહેવાય? વર્સ્ટ કેસ કોમ્પ્લેક્સિટી. ઓકે, તો વેન એક્સ ઇઝ પ્રેઝન્ટ ધ સર્ચ ફંક્શન કમ્પેર ઇટ વિથ ઓલ ધ એલિમેન્ટ ઓફ એરે વન બાય વન. જે એક્સ નામનો વેરિયેબલ છે એ પ્રેઝન્ટ ડેટામાંથી, જે એરેના પ્રેઝન્ટ ડેટા છે એમાંથી કમ્પેર કરાવશે અને સોલ્યુશન મેળવવા ટ્રાય કરશે, સર્ચિંગ કરશે. બહારથી જે વેલ્યુ સર્ચ કરવા માટે નાખેલી છે પણ આપણને એ વેલ્યુ રિટ્રાઈવ થશે નહીં. તો સર્ચિંગ ની અંદર પોસિબલ થાય છે કે જ્યારે તમે જે ડેટા ઇન્સર્ટેડ છે એના સિવાયની વેલ્યુ સર્ચિંગ માટે આપશો તો તમને એ ફાઇન્ડ કરીને બતાવશે નહીં. સેકન્ડ, એવરેજ કેસ એનાલિસિસ. એવરેજ કેસ એનાલિસિસ ઇન અ વી ટેક ઓલ પોસિબલ ઇનપુટ એન્ડ કેલ્ક્યુલેટ કમ્પ્યુટિંગ ટાઈમ ફોર ઓલ ઓફ ઇનપુટ. ફરીથી એકવાર, ઇન એવરેજ કેસ એનાલિસિસ વી ટેક ઓલ પોસિબલ ઇનપુટ એન્ડ કેલ્ક્યુલેટ કમ્પ્યુટિંગ ટાઈમ ફોર ઓલ ઓફ ધ ઇનપુટ્સ. એવરેજ કેસ એટલે કે જેટલી પોસિબિલિટી છે ઇનપુટ જે આપેલા છે એના સાથે કેલ્ક્યુલેશન જે કમ્પ્યુટિંગ ટાઈમ એ ઇનપુટ કમ્પ્યુટિંગ થશે. સમ ઓલ the calculated value and divide the sum by total number of input. And sum કોનો થશે? જે કેલ્ક્યુલેટ વેલ્યુ છે અને ડિવાઈડ ધ સમ બાય ટોટલ નંબર ઓફ ઇનપુટ. વી મસ્ટ નો ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ કેસ. ધેન ડિસ્ટ્રીબ્યુશન જે પ્રોસેસ છે એના થ્રુ આનું સોલ્યુશન મેળવવાનો ટ્રાય કરીશું. For the linear search problem, let us assume that all cases are uniformly distributed means including the case of x not being present in an array. Average case analysis ની અંદર જે linear search problem છે એ જ problem અહીંયા ફરીથી એકવાર આપણે એના ઉપર ચર્ચા કરીશું. કે એઝ્યુમ ધેટ ઓલ કેસીસ આર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ, એટલે કે જે એક્સ નામનો વેરિયેબલ જે પ્રેઝન્ટ એરેની અંદર છે તો એ જે વેલ્યુ છે એ વેલ્યુ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુશન કરેલી છે. સો વી સમ ઓલ ધ કેસીસ એન્ડ ડિવાઈડ ધ સમ બાય એન પ્લસ વન. વન બાય વન એ વેલ્યુ સુધી આપણે પહોંચવાનો ટ્રાય કરીશું. ઓકે, તો આપણને રિઝલ્ટ મળશે? યસ મળશે, એવરેજ રિઝલ્ટ મળશે. સમ ઓલ ધ કેલ્ક્યુલેટેડ વેલ્યુ સોલ્યુશન કેવી રીતે મેળવીએ છીએ જોજો. સમ ઓફ ઓલ વેલ્યુ, દરેકે દરેક જે વેલ્યુ આપેલી છે તો એ વેલ્યુને કેલ્ક્યુલેટ કરીએ છીએ. દેન એ વેલ્યુનો જે સમ છે એને ડિવાઈડ કરીએ છીએ અને પછી જે નંબર ઇનપુટ નાખ્યું છે એના સાથે ડિવાઈડ કરીએ છીએ.
તો આપણને રિઝલ્ટ કેવું મળશે? એવરેજ. ક્વિકલી રિઝલ્ટ મળી શકશે નહીં, સર્ચિંગ પરફોર્મ થશે નહીં. ધેન બેસ્ટ કેસ એનાલિસિસ. ઇન ધ બેસ્ટ કેસ એનાલિસિસ વી કેલ્ક્યુલેટ લોઅર બાઉન્ડ ઓન ધ રનિંગ ટાઈમ ઓફ એન અલ્ગોરિધમ. ઇન ધ બેસ્ટ કેસ એનાલિસિસ લોઅર બાઉન્ડ કેલ્ક્યુલેટ કરવા, રનિંગ ટાઈમ ઓફ એન અલ્ગોરિધમ. વી મસ્ટ નો ધ કેસ દેટ કોઝિસ મિનિમમ નંબર ઓફ ઓપરેશન ટુ બી એક્ઝિક્યુટ. એ જે પ્રોબ્લેમના સોલ્યુશન માટે મિનિમમ ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે અને પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવવામાં આવે છે. ઇન ધ લિનિયર સર્ચ પ્રોબ્લેમ ધ બેસ્ટ કેસ અકર વેન એક્સ ઇઝ પ્રેઝન્ટ એટ ધ ફર્સ્ટ લોકેશન. લિનિયર સર્ચની અંદર જો તમે ડેટા સર્ચ કરવા જઈ રહ્યા છો, એ ફર્સ્ટ લોકેશન પર ડેટા સ્ટોર છે, તો એ બેસ્ટ કેસની અંદર રિઝલ્ટ આપણને પ્રોવાઈડ કરશે. તો ત્રણ જે કેસ છે એ આપણે જોયા, અને લાસ્ટ વન છે અમોર્ટાઇઝ એનાલિસિસ. અમોર્ટાઇઝ એનાલિસિસ ફાઇન્ડ ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ પરફોર્મ સિક્વન્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર ઓપરેશન ઇઝ એવરેજ ઓફ ઓવરઓલ ઓપરેશન પરફોર્મ. ઇટ ગેરંટીઝ ધ એવરેજ ટાઈમ પર ઓપરેશન ઓવર વર્સ્ટ કેસ પરફોર્મન્સ. એન્ડ સેકન્ડ થિંગ, ઇટ ઇઝ યુઝ શો ધ એવરેજ કોસ્ટ ઓફ એન ઓપરેશન. તો એનાલિસિસ પરફોર્મ કરવા માટે જે ટાઈપ્સ પ્રોવાઈડ કરેલી છે, વર્સ્ટ કેસ, બેસ્ટ કેસ એન્ડ એવરેજ કેસ. ધ મેક્સિમમ વર્સ્ટ કેસ શું રિપ્રેઝન્ટ કરે છે? મેક્સિમમ નંબર ઓફ સ્ટેપ ટેકન ઓન એની ઇન્સ્ટન્સ ઓફ સાઇઝ એ. તમારે સોલ્યુશન મેળવવા માટે જે પણ પ્રોબ્લેમ છે એના માટે મેક્સિમમ સ્ટેપ ફોલોઅપ કરવા પડશે, તો રિઝલ્ટ વર્સ્ટ કેસ. એ જે રિઝલ્ટ મળે એને શું કહેવાય? વર્સ્ટ કેસ. બેસ્ટ કેસ કોને કહેવાય? ધ મિનિમમ નંબર ઓફ સ્ટેપ ટેકન ઓન ઇન્સ્ટન્સ ઓફ સાઇઝ એ. તમારા જે ડેટા આપેલા છે એ જે પ્રોબ્લેમનું કમ્પ્યુટિંગ મિનિમમ સ્ટેપની અંદર મિનિમમ ઓપરેશન પરફોર્મ કરવા પડે ને આપણને રિઝલ્ટ મળી જાય, સ્ટેપ પરફોર્મ કરવા પડે, તો એ જે મેથડ છે એને કહેવામાં આવે છે બેસ્ટ કેસ. એવરેજ કેસ, એન એવરેજ નંબર ઓફ સ્ટેપ ટેકન ઓન એની ઇન્સ્ટન્સ ઓફ સાઇઝ. જે પણ ઇન્સ્ટન્સ પ્રોવાઈડ છે એની સાઇઝ પ્રોવાઈડ છે, તો એવરેજ સ્ટેપ ફોલોઅપ કરવા પડશે. તો એવું જે સોલ્યુશન છે એને એવરેજ કેસ કહી શકાય. અમોર્ટાઇઝ અમોર્ટાઇઝ એનાલિસિસ અ સિક્વન્સ ઓફ ઓપરેશન અપ્લાઇડ ટુ ધ ઇનપુટ ઓફ સાઇઝ એ એવરેજ ઓવર અ ટાઈમ. ઓકે, તો સોલ્યુશન જે પ્રોબ્લેમનું મેળવીએ છીએ, તો વી નીડ ટુ કન્સિડર ટાઈમ એઝ વેલ એઝ સ્પેસ કોમ્પ્લેક્સિટી એઝ ધ પ્રોગ્રામ મે રન ઓન અ સિસ્ટમ વેર મેમરી ઇઝ અ લિમિટેડ બટ એડિક્યુએટ space is available or maybe vice versa. જે પણ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવવા માટે જે ટાઈમ રિક્વાયર છે અને જે સ્પેસ કોમ્પ્લેક્સિટી એટલે કે સ્પેસ જે રિક્વાયર છે એક પ્રોગ્રામ માટે, બરાબર, તો એને રન સિસ્ટમની અંદર કરીએ છીએ જ્યાં મેમરી લિમિટેડ છે પણ ચોક્કસ સ્પેસ એને અલોકેટ કરવામાં આવેલી છે. ઓકે, તો ઇન ધીસ કન્ટેક્સ ઇફ વી કમ્પેરેબલ બબલ શોટ એન્ડ મર્જ શોટ, બબલ શોટ ડન નોટ રિક્વાયર એડિશનલ મેમરી બટ મર્જ શોટ રિક્વાયર એડિશનલ મેમરી.
ओके, मन्ने जे शॉर्टिंग टेक्निक छे एना एक्जाम्पल आप्या छे के बबल शॉर्ट नू जे कम्प्यूटेशनल प्रॉब्लम छे एना सॉल्यूशन माटे रिक्वायर मेमरी एडिशनल मेमरी नी जरूर नथी, पण मर्ज शॉर्ट माटे रिक्वायर छे, कारण के ए मर्ज शॉर्ट डिवाइड एंड कॉन्कर अल्गोरिदम अप्रोच पर वर्क करे छे। ओके, वी मे नीड अप्लाय बबल शॉर्ट इफ द प्रोग्राम नीड टू रन इन एन एनवायरमेंट वेर मेमरी इज वेरी लिमिटेड। बबल शॉर्ट प्रोग्रामिंग जे कॉन्सेप्ट छे प्रोग्रामनो, तो एनी जरूरियात એવા એન્વાયરમેન્ટમાં યુઝ કરવામાં આવે છે જ્યાં શોર્ટિંગ ડેટા મેમરી સાઇઝ છે એ મેમરી વેરી લિમિટેડ મેમરી પ્રોવાઈડ કરેલી છે, તો ત્યાં બબલ શોર્ટ એક્સેસ કરવામાં આવે છે। ઓકે, કામ તો સરખું જ છે, શોર્ટિંગ કરવાનું છે, ડેટા જે આઇટમ્સ પ્રોવાઈડ છે એ ડેટાને તમારે શોર્ટિંગ કરવાનો છે। ઓકે, તો ત્યાં મર્જ શોર્ટના બદલે કઈ ટેકનિક એક્સેસ કરવામાં આવશે? બબલ શોર્ટ। ઓકે ફ્રેન્ડ, તો આજના લેક્ચરની અંદર તમને એનાલિસિસ ઓફ અલ્ગોરિધમ ટેકનિક જે છે થિયોરેટિકલ કોન્સેપ્ટ, તો થિયોરેટિકલ કોન્સેપ્ટ આપણે એ કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ કરીએ છીએ કમ્પ્યુટેશન કરીને, એનાલિસિસ ઓફ અલ્ગોરિધમ જે કહેવામાં આવે છે। ઓકે, તો બે એના રિસોર્સિસ કહી શકો અથવા તો ફંક્શન કહી શકો, ટાઈમ કોમ્પ્લેક્સિટી એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સિટી, એન્ડ અધર થિંગ તમે કયો સ્ટડી કર્યો, નીડ ફોર અલ્ગોરિધમ, અલ્ગોરિધમની જરૂરિયાત કેમ છે, તો એના માટે આપણે ડિફરન્ટ પ્રોબ્લેમ જે છે એનું પણ ઇન્ફોર્મેશન મેં પ્રોવાઈડ કર્યું। ઓકે, એનાલિસિસ જે ફ્રેમવર્ક છે તો એના જે મેજર ટેકનિક કહી શકાય એની ઇફિશિયન્સી, બે કાઇન્ડ જે ટુ કાઇન્ડ ઓફ ઇફિશિયન્સી, ટાઈમ કોમ્પ્લેક્સિટી એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સિટી, એને રિપ્રેઝન્ટ કરી, એન્ડ એનાલિસિસ ફ્રેમવર્ક બેઝ ઓન 5 મેથડ પર છે। ફર્સ્ટ વન છે મેજરિંગ એન્ડ ઇનપુટ સાઇઝ, સેકન્ડ વન છે યુનિટ ઓફ મેજરિંગ રનિંગ ટાઈમ, થર્ડ વન છે ઓર્ડર્સ ઓફ ગ્રોથ, ફોર્થ વન છે વર્સ્ટ કેસ, બેસ્ટ કેસ એન્ડ એવરેજ કેસ ઇફિશિયન્સી। ઓકે, જરૂરિયાત કઈ કઈ છે, આપણને કેવું રિઝલ્ટ પ્રોવાઈડ થાય છે, તો વર્સ્ટ કેસ, બેસ્ટ કેસ એન્ડ એવરેજ જે ઇફિશિયન્સી કેસ છે એની પણ સમજૂતી આપી, ધેન કેપ્ટ્યુલેશન ઓફ એનાલિસિસ ફ્રેમવર્ક, એ ટોપિક્સ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું। મિત્રો, અહીંયા આજના એનાલિસિસ ફ્રેમવર્ક જે ટોપિક છે એનું કમ્પ્લીશન કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ।